डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी नमस्ते नमस्ते विद्यार्थी मित्रों हूँ डॉक्टर शाह एसोसिएट प्रोफेसर संस्कृत ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સર્વેનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે દ્વિતીય વર્ષ બીએના મુખ્ય અને ગૌણ પેપર નંબર ચાર એટલે કે પેપર એસકે ઓબ્લિક એસકે ટીએસ ટુ જીરો ફોરનું અધ્યયન કરીશું આ પૂર્વેના કેટલાક વ્યાખ્યાનોમાં પણ આપણે આ જ પેપરનું અધ્યયન કરી રહ્યા છીએ ત્યારે આજે વૈદિક સાહિત્ય અને ઉપનિષદ અંતર્ગત વૈદિક સાહિત્યના પરિચયમાં આપણે ત્રીજો એકમ એટલે કે યુનિટ ત્રણ વિશ્વામિત્ર નદી સંવાદ સુપ્તનું અધ્યયન કરીશું મિત્રો આ ત્રીજું મંડળ વિશ્વામિત્રનું મંડળ કહેવાય છે કારણ કે આ મંડળના દ્રષ્ટા વિશ્વામિત્ર ઋષિ છે એનું તેત્રીસમું આ જે સૂક્ત છે એમાં કુલ તેર મંત્રો આવેલા છે આ વિશ્વામિત્ર ઋષિનું દર્શન હોવાથી આ કુલ મંડળ અંતર્ગત આવે છે આપણે આગળ જોઈ ગયા કે બીજું મંડળ છે એ ગૃત્સમદ ઋષિનું દર્શન છે એ જ રીતે ત્રીજું મંડળ એ વિશ્વામિત્ર ઋષિનું દર્શન છે આ સુપ્તના દેવતા એ ઇન્દ્ર છે આ સૂક્તમાં ઋષિ ત્રણ છે જેમાં બે નદીઓ છે અને એક વિશ્વામિત્ર ઋષિ છે નદીઓ દ્વારા આ મંડળમાં આ મંડળના આ સૂક્તમાં ચાર મંત્ર ચાર છ આઠ અને દસ એનું દર્શન કરવામાં આવ્યું છે જ્યારે મહર્ષિ વિશ્વામિત્ર દ્વારા બાકીના મંત્રોનું દર્શન આ મંડળમાં કરવામાં આવ્યું છે હવે આ સૂક્તનો છંદ એકથી બાર મંત્રમાં ત્રિષ્ટુપ છે અને તેરમા મંત્રમાં અનુષ્ટુપ છંદનો પ્રયોગ કરવામાં આવ્યો છે વેદના સૂક્તોમાં મંત્રોમાં રૂચાઓમાં આપણે જોઈએ છીએ કે વિવિધ પ્રકારના હેતુઓ હોય છે જેમ કે સ્તુતિ હોય છે પ્રાર્થના હોય છે તત્વજ્ઞાન વિષયક મંત્રો હોય છે અને સંવાદ હોય છે તો આ સૂક્ત એ સંવાદ સૂક્ત છે અહીં નદીઓ અને વિશ્વામિત્ર ઋષિ વચ્ચેનો સંવાદ આપણને પ્રાપ્ત થાય છે મિત્રો સંવાદ સૂક્તમાં કીથ જેવા કેટલાક વિદ્વાનો એવું જુએ છે કે નાટકના મૂળ અહીં રહેલા છે એ તેઓ માને છે કે આ જે સંવાદ સૂક્તો છે એ જ્યારે કોઈ યજ્ઞ ચાલતા હશે અને એ દીર્ઘ સત્રો યજ્ઞના હોતા હશે એની વચ્ચે આ પ્રકારના સૂક્તો એ ભજવવામાં આવતા હશે અને નાટકની ઉત્પત્તિ હકીકતમાં આવા સૂક્તો દ્વારા થઈ હશે એમ કીથ જેવા કેટલાક વિદ્વાનો માને છે હવે અહીં બે નદીઓ છે આ સૂક્તમાં વિપાટ અને શ્રુતુદ્રી છે તેમનો વિશ્વામિત્ર સાથેનો સંવાદ આપણને આપવામાં આવ્યો છે ઋષિ વિશ્વામિત્ર એ રાજા સુદાસ પાસેથી દક્ષિણામાં મળેલ ધન ગાડા માલસામાન લઈને આવી રહ્યા છે અર્થાત એટલું બધું ધન મળ્યું છે કે જે ગાડામાં ભરેલું છે જે એમની સાથે ચાલી રહ્યું છે એ જમાનામાં તો ગોધન અને અશ્વધન પણ ધન હતું તો એમની સાથે ગાયો અને કેટલા બધા અશ્વ હશે કેટલું બધું જે ધાતુરૂપ ધન હશે એ ગાડાઓમાં ભર્યું હશે એ સિવાયનો માલસામાન આ બધું લઈ અને તેઓ પોતાના સ્થાને જઈ રહ્યા છે અને રસ્તામાં આ બે નદીઓનો પ્રવાહ જે વેગવંતો છે વેગીલો છે અને ઋષિને એ નદીઓ પસાર કરવી છે ત્યારે ઋષિ નદીઓ સાથે જે વાત કરે છે એ આ સૂક્તમાં કહેવામાં આવી છે અહીં મિત્રો વિપાટ એ નદીનું નામ છે અને બીજી છે એ શુતુદ્રી હવે વિપાટને અત્યારે આપણે બિયાસ નદી તરીકે ઓળખીએ છીએ અને શુતુદ્રી એ સતલજ છે વિપાટ શબ્દનો અર્થ આપણને આપવામાં આવ્યો છે કે કુલ વિપાટનાત વિપાશનાતવા વિમોચનાથવા વિપાટ હવે કુલ એટલે કિનારો જે વેગથી વહેવાના કારણે કિનારાઓને તોડી નાખે છે કિનારાઓને ભાંગી નાખે છે કિનારાઓની પર જાય છે એ વિપાસના કરતી હોવાથી તે વિપાટ એમ નામથી ઓળખાય છે એવું આપણને કહેવામાં આવ્યું છે જ્યારે શુતુદ્રી છે એ કહે છે શું ક્ષિપ્રમ તું તુન્નેવ ગચ્છતી દ્રવતી ઇતિ શુદુ શુતુદ્રી હવે જે ઝડપથી ક્ષિપ્રમ તીવ્રતાપૂર્વક ખૂબ સ્પીડમાં જે ગચ્છતી દ્રવતી જાય છે સરે છે તે શુતુદ્રી છે ફરીથી મિત્રો આ બિયાસ અને સતલજ નદી તરીકે હાલમાં આપણે જેને ઓળખીએ છીએ તે વિપાટ અને શ્રુતુદ્રી છે તેમ વિદ્વાનો માને છે મંત્ર જોઈએ તો પ્રથમ મંત્ર છે પ્ર પર્વતાનામ ઉષતી ઉપસ્થાત અશ્વે તે આસમાને

સમુદ્રને મળવા જવામાં જાણે પરસ્પરની સ્પર્ધા કરી રહી છે તેવી એ બે નદીઓ એની ઉપરાંત એને બીજા બે વિશેષણો આપવામાં આવ્યા છે અને એ છે અશ્વે અશ્વે અહીંયા સંધિ છે અશ્વા ઈવ ઘોડીઓની માફક બે ઘોડીઓની જેમ અને શુભ્રે ગાવેવ શુભ્રા શ્વેત ગાવેવ ગાયોની માફક કેવી ગાયો માતરા માતા જેવી ગાયોની માફક માતા પોતાના વાછરડા એટલે કે વત્સને જેવી રીતે ચાટતી હોય રિહાણે સૂંઘતી હોય તેવી રીતે વિપાટ શુતુદ્રી વિપાટ અને શુતુદ્રી નદી પયસા જવે તે પાણીના વેગપૂર્વક વહી રહી છે અથવા પાણી દ્વારા વેગપૂર્વક વહી રહી છે આપણે કહીએ છીએ કે નદીઓ વહે છે હકીકતમાં આપણે જાણીએ છીએ કે નદીની અંદર રહેલું પાણી એ વહે છે મિત્રો એમ તો નદી શબ્દ વિશે વાત કરતાં નિરુક્તકાર કહે છે કે નદનાત નદ્ય જેમાં કલકલ કલકલ એવો નાદ આવી રહ્યો છે અવાજ સંભળાઈ રહ્યો છે એ નદીઓ કહેવાય છે તો આ નદીઓ પયસા પાણી વડે જવે તે વેગપૂર્વક ધસમસાટથી વહી રહી છે આ બે નદીઓ જે વિશ્વામિત્ર ઋષિના માર્ગમાં ઉપસ્થિત થઈ છે અને આપણે જાણીએ છીએ કે વિશ્વામિત્ર ઋષિ ગાડાઓ અને માલસામાન સાથે ઘણા બધા ધન સાથે ત્યાંથી પસાર થવા ઈચ્છે છે હવે આ નદીઓ જ્યારે આવી છે ત્યારે ઋષિ કહે છે પ્રસવમ ભિક્ષમાણે અચ્છા સમુદ્રમ રથ્યેવ યાથ સમારાણે ઉર્મિ પિન્વમાને અન્યાવામ અન્યામ અન્ય શુભ્રે સંબોધન કરે છે કે હે નદીઓ કેવી છે તો કહે છે કે ઇન્દ્રેશિતે પ્રસવમ ભિક્ષમાણે ઇન્દ્રેશીતે ઇન્દ્રની પ્રસવમ અનુગ્ના ભીક્ષમાણે માગીને રથ્યેવ રથીઓ જેમ પોતાના ગંતવ્ય સ્થાને જાય તેવી રીતે સમારાણે ઉછળતી જેના દ્વારા ઉર્મીભી પોતાની લહેરો તરંગો વડે જે ઉછળી રહી છે તેવી પિંદમાને પરસ્પરને પુષ્ટ કરતી અને આગળ એ કહે છે કે સમુદ્રમ સમુદ્ર તરફ અચ્છયાથઃ તમે જાઓ છો તો એ આગળ કહે છે હે શુભ્રે હે શોભાયમાન એવી નદીઓ વામ તમારામાંની અન્ય એક અન્યામ બીજીને મળીને અપ્યેતી એકત્વ સાધે છે આ બંને નદીઓને સંબોધીને ઋષિ કહી રહ્યા છે કે કે તમે બંને ઉછળતી એવી જઈ રહી છો શેના દ્વારા ઉછળતી તરંગો વડે મોજાઓ વડે ઉછળતી જેવી રીતે આગળ વધી રહી છો એકબીજાને પુષ્ટ કરતી એકબીજાના પ્રવાહને એ વધારે વેગવાન બનાવતી એકબીજાના પ્રવાહમાં વૃદ્ધિ કરતી તમે બંને સમુદ્રમ સમુદ્ર તરફ યા જઈ રહી છો ત્યારે એકબીજીને મળીને આ બંને નદીઓ જ્યારે સાથે સાથે નજીક નજીકમાં વહી રહી છે ત્યારે એકબીજીને મળીને અપ્યેતી એકત્વ સાધે છે અને આવી રીતે નદીઓને સંબોધન કર્યા પછી વિશ્વામિત્ર આગળ કહે છે કે અચ્છા સિંધુ માતૃતમાસ વિપાશ મૂર્વિમ સુભગામ અગન્મ વત્સમીવ માતરા સંરૃહાણે સમાનમ યોનિમ અનુ સંચરતી એ આગળ કહે છે કે હે નદીઓ તમામ માતા સમાન સિંધુમ નદી સિંધુ શબ્દનો અર્થ વેદમાં નદી પણ થાય છે સમુદ્ર પણ થાય છે તો મિત્રો યાદ રાખજો કે અહીં જ્યારે વિશ્વામિત્ર નદીને સંબોધી રહ્યા છે ત્યારે એ નદી માટે સિંધુ શબ્દનો પ્રયોગ કરે છે તો કહે છે કે સિંધુ નદી કઈ નદી શ્રુતુત્રીની વાત છે અહીંયા અચ્છ પાસે આ અયાસમ હું આવી પહોંચ્યો છું હવે ઋષિ કહે છે જ્યારે તમે નદીઓ જઈ રહી છો ત્યારે આ અયાસમ હું અહીં આવી પહોંચ્યો છું અને પૂર્વીમ ઉર્વી વિશાળ જે પથરાયેલી છે તે ઉર્વી છે જે વિશાળ છે જે થોડીક નાની નથી તેને ઉર્વી શબ્દથી દર્શાવવામાં આવે છે તો એ કહે છે કે ઉર્વીમ વિશાળ પટવાળી શુભગામ સુંદર ચિહ્નવાળી વિપાસમ વિપાશા નદી પાસે અગંધમ અહીં આગળ બહુવચન રૂપ વાપર્યું છે તો કે અમે આવી પહોંચ્યા છીએ અમે એટલે ગાડા અને હું તો અમે આવી પહોંચ્યા છીએ અને વત્સમી માતરા સમરિહાણે પોતાના વાછરડાને વહાલ કરતી બે માતાઓ જેવી આ બે નદીઓ સમાનમ સમાન યોનિમ અનુસંચરાતી સમાન ગંતવ્ય સ્થાન તરફ જઈ રહી છે હવે એ નદીઓને સંબોધીને આગળ કહે છે કે હે નદીઓ તમે બંને સમુદ્ર તરફ જઈ રહી છો આગળના મંત્રમાં પણ આ જ વસ્તુ કહી હતી કે તમે વેગવાન એકબીજાને પુષ્ટ કરતી સમુદ્ર તરફ જઈ રહી છો અહીંયા પણ એ કહે છે કે તમે બંને સમુદ્ર તરફ જઈ રહી છો કેવી કહે છે તો કહે છે કે વાછરડાને વ્હાલ કરતી ગાયોની જેમ તમે જઈ રહી છો અને અહીં આગળ ઉર્વી શબ્દ એ ધ્યાનમાં રાખવાનો છે મિત્રો કે ઉર્વી વિશાળ પથરાયેલી અને યોનિમ અનુસંચરંતી વેદમાં મિત્રો આપણે જોઈએ છીએ કે ઉપસર્ગ અને શબ્દ એટલે કે એનો ધાતુ એ સાથે સાથે જોડાયેલા સામાન્ય ભાષામાં જોવા મળે છે વૈદિક ભાષા થોડી જુદી પડે છે જે વેદનું સંસ્કૃત છે એમાં ઘણી બધી વખત આપણને ઉપસર્ગ એ મૂળ ક્રિયાપદથી જુદો જોવા મળે છે તો સંચરંતી એ શબ્દની સાથે અનુ એ એનો ઉપસર્ગ હોવા છતાં દૂર છે અને અનુ અહીંયા આગળ આપણને તરફ એવો અર્થ આપે છે તો કહે છે કે તમે સમુદ્ર તરફ વહી રહી છો આગળ નદીઓને મહર્ષિ વિશ્વામિત્રે કહ્યું પછી હવે નદીઓ જવાબ આપે છે કે एना वयम पयसा पिनमाना अनुयोनी देवृतं चरंती हि नर्तवे प्रसव सर्गतक्त किम्युर्विप्रो नद्यो रही नदरईचे के एना आ पयसा आयसा पुष्ट पिनवमाना अमे देवकृतम દેવતાઓએ નિર્માણ આપેલા નિર્માણ કરેલા યોનિમ અમારા પથ પર અમારા પ્રાપ્તવ્ય સ્થાન પર અનુ દિશામાં વયમ અમે ચરંતી જઈ રહ્યા છીએ અહીં આગળ આગળ અનુસંચરંતી હતું અહીં અનુચરતી છે તો એ પણ અહીં ઉપસર્ગ અને ક્રિયાપદ અલગ અલગ છે તો અહીંયા આગળ એ કહે છે કે અમે દેવતાઓએ જે પથનું નિર્માણ કર્યું છે એ પથ ઉપર અમે જઈ રહ્યા છીએ સર્ગતક્ત વેગથી ધસમસતો પ્રસવઃ અમારો આ પ્રવાહ એ વર્તવે રોકવા માટે ન નથી શક્ય અમારો આ ધસમસતો પ્રવાહ રોકી શકાય તેમ નથી કિમ યુ વિપ્રહ આ વિપ્ર આ બ્રાહ્મણ આ ઋષિ કિમ્યો શા માટે થઈને અમને નદીઓ જો હવી હતી અમને નદીઓને આહવાન કરી રહ્યો છે બોલાવી રહ્યો છે અમે એને સાંભળવા ઊભી રહી શકીએ એમ નથી અમારો આ જે પ્રવાહ છે ધસમસતો વેગવાન પ્રવાહ છે એને રોકવો શક્ય નથી તો પછી આ વિપ્ર અમને શા માટે બોલાવી રહ્યો છે શા માટે આહવાન કરી રહ્યો છે શા માટે અમારા જવામાં જાણે કે અડચણ ડાળી રહ્યો રહ્યો છે છે અમને રોકી હવે એનો જવાબ આપતા વિશ્વામિત્ર કહે છે રમધ્વમ મે વચસે સૌમ્યાય મુહૂર્ત મે વૈ પ્રસિંધુ મચ્છા બૃહતિ મનીષો અસ્યુ અહવે કુશિકસ્ય કસ્ય હું કુશિકસ્ય સુનું હું કુશિકનો પુત્ર અહીં વિશ્વામિત્ર જાણે પોતાનો પરિચય આપે છે એ કહે છે કે કુશિકનો પુત્ર એવો હું તમને સારામાં સારી રીતે અચ્છ સારામાં સારી રીતે ઉત્તમ પ્રકારે અહવે આહવાન કરું છું પ્ર મિત્રો આગળ છે અહવે ત્યાં આગળ સ્યુ હું અહવે એવી રીતે સંધિ થયેલી છે તો કુશિકસ્ય સૂનું કુશિકનો પુત્ર એવો વિશ્વામિત્ર હું તમને ઉત્તમ રીતે મંત્ર દ્વારા આહવાન કરી રહ્યો છું એમ કહે છે શેના માટે તો આગળ એ કહે છે કે ઋતાવરી હે ઋતાવરી ઋતનું પાલન કરનાર નદીઓ મિત્રો વેદમાં સત્ય અને ઋત એ બે વસ્તુઓ છે ઋત છે એ અફર સત્ય છે જેમાં કોઈ પણ પરિવર્તન ન કરી શકે એવું જે સત્ય છે એને ઋત કહેવામાં આવે છે અને એ ઋતનું પાલન થાય એનું ધ્યાન વરુણ દેવતા રાખે છે એવી વાત ઋગ્વેદમાં કરવામાં આવી છે તો અહીં કહે છે કે હે ઋતાવરી હે ઋતનું પાલન કરનારી નદીઓ મેં મારા સૌમ્યાય વચસે સૌમ્ય વચનને માટે થઈને સૌમ્ય વચન કોમળ વચન તમને પ્રેમ કરનારા વચનો આદરયુક્ત વચનો અને બીજું મિત્રો અહીંયા સૌમ્યય શબ્દનો અર્થ કેટલાક વિદ્વાનો સોમની સાથે એટલે કે ચંદ્રની સાથે જોડીને શીતળ વચનો એવો પણ કરે છે વચસે વચન માટે થઈને સિંધુ એ વહી સમુદ્ર તરફના ગમન માર્ગથી મુહૂર્તમ એક મુહૂર્ત માત્ર ઘડીભર તમે ઉપરમધ્વમ અટકી જાઓ સમુદ્ર તરફના માર્ગે જતાં તમે મુહૂર્તભર ક્ષણભર માટે અટકી જાઓ એમ હું કુશિકનો પુત્ર તમને સૌમ્યા હે સૌમ્ય નદીઓ શીતળ શીતળવચનથી પ્રેમપૂર્વકના વચનોથી આદરવચનોથી તમને કહી રહ્યો છું આહવાન કરું છું આગળ નદીએ પૂછ્યું હતું કે આપણે જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે આપણને કોણ અટકાવી રહ્યું છે કોણ આપણું આહવાન કરે છે ત્યારે વિશ્વામિત્ર પોતાનો પરિચય પોતાના કુળથી આપે છે કે કુશિકસ્ય સુનું કુશિકનો પુત્ર એવો હું તમને ક્ષણભર માટે થોભી જવા માટે આહવાન કરું છું આગળ નદીઓ જવાબ આપે છે ઇન્દ્રો અસ્મા અરદત વજ્રબાહુ અપાહન વૃત્રમ પરિધિમ નદીનામ દેવો સવિતા સુપાણી તસ્ય વયમ પ્રસવે યામ ઉર્વી વજ્રબાહુહુ એ ઇન્દ્રનું નામ છે વજ્રહસ્ત વજ્રબાહુ આપણે આના પૂર્વેના વ્યાખ્યાનમાં જોઈ ગયા છીએ જ્યાં આગળ આપણે વૃસમૃષિના દર્શન બે બાર સૂક્તમાં ઇન્દ્રની વાત કરી હતી ત્યાં આગળ આપણને આ બંને શબ્દો મળ્યા છે વજ્રહસ્ત અને વજ્રબાહુ અહીં આપણને ઇન્દ્ર માટે વજ્રબાહુ શબ્દ પ્રાપ્ત થાય છે તો એ કહે છે કે વજ્રબાહુહુ ઇન્દ્ર ઇન્દ્રે અસમાન અમારા માટે અરદત રસ્તો તૈયાર કરી આપ્યો છે રસ્તો બનાવી આપવો અરદત ખોદવું તૈયાર કરવું એવો અર્થ આપે છે તો અમારા માટે એક રસ્તો નિર્માણ કરી આપ્યો છે અને નદીના પરિધિમ નદીઓને રોકી રાખનાર વૃત્રમ વૃત્રને અપાહન ભણ્યો છે સુપાણી સુંદર હસ્તવાળા સૂર્ય સવિતા દેવતા સૂર્યે અમારું માર્ગદર્શન કર્યું છે અને તસ્ય તેની પ્રસવે આજ્ઞા પ્રમાણે યામ અમે કેવી અમે ઉર્વી વિસ્તરતી અમે યાથ હોય જઈએ છીએ તેની આજ્ઞા પ્રમાણે વિસ્તરતી એવી અમે અહીંથી જઈ રહ્યા છીએ નદીઓ અહીં વિશ્વામિત્રને જવાબ આપે છે કે વજ્રહસ્ત વજ્રબાહુ ઇન્દ્રે અમારા માટે રસ્તો તૈયાર કરી આપ્યો છે અરદત ખોદી આપ્યો છે અને દેવતા સૂર્ય એ અમારું માર્ગદર્શન કરે છે અહીં સૂર્ય માટે બહુ જ સુંદર વિશેષણ વપરાયું છે સુપાણી સુંદર હસ્તવાળા કિરણો દ્વારા જેવા જેના હાથ છે અથવા કિરણોરૂપી હસ્તવાળો જે છે એવો દેવ એ સૂર્યદેવ છે અને તેમની આજ્ઞાથી વિસ્તરતી અમે અમારા માર્ગે એટલે કે સમુદ્રને મળવાના માર્ગે જે માર્ગ અમ અમારા માટે તૈયાર કરાવ કરવામાં આવ્યો છે અને જે માર્ગ અમને દર્શાવવામાં આવ્યો છે ત્યાં આગળ જઈ રહ્યા છીએ તો કહેવાનું એ છે કે જાણે કે શક્ય નથી એવું અહીં નદીઓ કહેવા માંગે છે આભાર મિત્રો આ પછીના મંત્રો આપણે હવે પછીના વ્યાખ્યાનમાં જોઈશું